રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક મળી, જેમાં પ્રિમોન્સૂનની બેઠકમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને આ બેઠક પ્રાગપર ખાતે રાત્રિ સભા અંગે આ બેઠકની આયોજન કરાયું હતું અને ત્યાં મળી હતી, જેમાં રાપર મામલતદાર કચેરીના પ્રાંગણમાં આવેલા રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડની મધ્ય પ્રાંત અધિકારી બાલમુકુદ સૂર્યવંશીના અધ્યક્ષસ્થાને રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક તથા પ્રિમોન્સૂનની બેઠક અને આગામી 16 તારીખના તાલુકાના પ્રાગપર ખાતે કલેક્ટર નેહરા, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ, પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, DRDના નિયામક સહિત જિલ્લામાં આવેલા તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં રાત્રિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે અંગેની રાપર તાલુકાના તમામ સરકારી વિભાગોના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં રાપર તાલુકા મામલતદાર KR ચૌધરી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી મોઢેરા, PGVCRના પ્રજાપતિ, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ રબારી, ડેપો મેનેજર GP જોશી સહિતના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રિમોન્સૂન કામગીરી અંગે વાયરને રિપેરિંગ કરવા કોઝવે પણ ચેતવણી આપતા સાઇનબોર્ડ, માર્ગ દુરસ્ત કરવા આરોગ્યની તમામ તૈયારીઓ રાખવાય, તેમજ સ્થળાંતર કરવાનું થાય તો સેન્ટર પર કેવી તૈયારી રાખવી, કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો સહયોગ લેવા, નદી નાળા અને વરસાદના પાણીના નિકાલના નાળા સાફ કરવા, ડેન્ગ્યુના ફેલાય તે માટે મચ્છરોનો નાશ કરવા માટે તથા નાના બાળકો અને મહિલાઓ માટે વરસાદમાં સુવિધા ઉપલબ્ધ કરાવવાની, તેમજ વાડ વિસ્તારમાં અને પરા વિસ્તારમાં સાવચેતી રાખવા માટે ચર્ચા કરવામાં આવી હતી. પ્રાગપરમાં રાત્રિ સભા આગામી 16મીના રોજ મળી રહેશે, ત્યારે પ્રાગપર ગામની તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ મુલાકાત લઈ અધૂરા કામગીરીને પૂર્ણ કરવા માટે તમામ લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વંચિત ના રહે તે માટે કામગીરી પૂર્ણ કરવા માટે એલર્ટ રહેવા જણાવ્યું હતું. આ સંકલન સમિતિની બેઠકમાં રાપર તાલુકાના વિવિધ ગામો અને વાંઢ વિસ્તારમાં પીવાના પાણીના મુદ્દે આકરા પાણીએ રજૂઆત થઈ હતી, જેમાં અનેક ગામોમાં અને વાંઢ વિસ્તારમાં 15 દિવસથી પાણી આવ્યું જ નથી, જે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત જુદા જુદા 11 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં મામલતદાર KR ચૌધરી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, જયદીપસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી મોઢેરા, બાંધકામના GM ટાંક, PGVCRના નાયબ કાર્યપાલક ઇજનેર AB પ્રજાપતિ, દિનેશભાઈ સોલંકી, કિશોરભાઈ મહેશ્વરી, વેટનરી ડૉક્ટર પ્રજાપતિ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ રબારી, પ્રાજાભાઈ રબારી, રામજીભાઈ ચાવડા, નાયબ મામલતદાર SB વાઘેલા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેનજી, એ ડેપો મેનેજર GP જોશી સહિતના રાપર તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જેમાં નગરપાલિકા, પાણી પુરવઠા, જળસંચય અને જળસિંચન પેટા વિભાગ, મહેસૂલ વિભાગ, આંગણવાડી વિભાગ, ISD વિભાગ, તેમજ વન વિભાગ, PGSVL વિભાગ અને માર્ગ અને મકાન પંચાયત અને સ્ટેટ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે માનનીય ધારાસભ્ય શ્રી રાપર અધ્યક્ષસ્થાને અને અમારા સૌની હાજરીમાં તાલુકા સંકલનની બેઠક આયોજવામાં આવી હતી, જેમાં ઘણા ગામોના પીવાના પાણીના, વીજળીના, રસ્તાના પ્રશ્નોની સઘન ચર્ચા થઈ, જેનું નિકાલ લાવવાની લોકોને ખાતરી આપવામાં આવી છે, જેનું ત્વરિત નિકાલ થાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે આજે પ્રી મોન્સૂનની બેઠકનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે, જેમાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓને હાજર રાખીને તેમના દ્વારા પ્રી મોન્સૂનમાં શું કાર્યવાહી કરવામાં આવવાની છે તેની સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ અધિકારીઓને પ્રી મોન્સૂનની જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી. સર, આગામી 16મી તારીખે રાપર તાલુકાના પ્રાગપર ગામે રાત્રિસભા માનનીય શ્રી જિલ્લા કલેક્ટર સાહેબના તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના અધ્યક્ષસ્થાને મળવાની છે, તો તે બાબતમાં તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી? તેમાં પણ જે રીતે વાત થઈ કે આ તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ એમને હાજર રાખીને પ્રાપર ગામે જે 16મીએ રાત્રિ સભા કરવાની છે, જે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની એક એમના વડપણ હેઠળ આપણે સંતૃપ્તિ જેને નામ આપ્યું છે, કે જેમાં કોઈપણ વ્યક્તિ જેને કોઈપણ લાભ મળવા પાત્ર છે એ તમામ લાભ એને મળે, તમામ ઘરમાં એ લાભો પહોંચે, લોકોને સરકારની તમામ યોજનાઓ
લોકો સુધી, ઘરો ઘર, છેવાડાના માણસ સુધી પહોંચે એવું એક આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં હવે આવનારા દિવસોમાં એ ગામમાં અલગ અલગ વિવિધ વિભાગો દ્વારા કેમ્પ કરવામાં આવશે. ત્યાં લોકોની જે જરૂરિયાતો છે, જે પ્રમાણે એમને લાભ આપી શકાય એ એક આયોજન કરવાનું છે, અને એ આયોજનમાં વિવિધ લાભો આપીને 16મી રાત્રે એ બધાનું વિતરણ અને એમના પ્રશ્નો સાંભળવામાં આવશે. થેન્ક યુ. બરાબર આવી ગયું.